નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તો પાકિસ્તાનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો, પરંતુ હવે સંસદમાં પણ આ મામલો ગરમાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પીએમ મનમોહનસિંહ પર અલગાવવાદી અને પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત વચ્ચે યોજાયેલી બેઠકને લઈને નિશાન સાધ્યું હતું અને પાકિસ્તાનમાં ગુજરાતના સીએમ તરીકે અહેમદ પટેલને બેસાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ બેઠકમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ હાજર હતા. જો કે પ્રધાનમંત્રી મોદીએ તો આ મુદ્દાને ચૂંટણીલક્ષી મુદ્દા તરીકે ઉઠાવ્યો હતો, પરંતુ હવે તેની ગૂંજ સંસદમાં સંભળાઈ રહી છે અને કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી મોદી માફી માંગે તેવી માંગ કરાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસની માંગ કેટલી સાચી છે, કોણ ભૂલી રહ્યું છે પદની ગરિમા? આ તમામ બાબતો પર થશે મહામંથનમાં ચર્ચા મારી સાથે. ટકરાવ ગુજરાતનો પડઘા સંસદમાં. લોકસભા અને રાજ્યસભામાં આજે પણ કોંગ્રેસી સાંસદોએ હોબાળો કર્યો છે અને હોબાળાના કારણે બંને સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. હોબાળા સમયે પીએમ મોદી લોકસભામાં ઉપસ્થિત હતા. કોંગ્રેસી સાંસદોએ પીએમ મોદીના મનમોહનસિંહને લઈને કરવામાં આવેલા નિવેદન પર હોબાળો કર્યો હતો અને આ કારણે સુમિત્રા મહાજને કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. ગુજરાતની ચૂંટણી પૂર્વ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ચૂંટણીના પરિણામોની અસર હવે સંસદમાં જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીના પાકિસ્તાની કનેક્શનને લઈને સંસદમાં સંગ્રામ સર્જાયો હતો. જે આક્ષેપ કર્યો હતો એ કોંગ્રેસે 2 દિવસથી સંસદની કાર્યવાહી અવરોધી રાખી છે. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ સામે સવાલો ઉઠાવવા બદલ પ્રધાનમંત્રી મોદી માફી માંગે તેવી કોંગ્રેસના સાંસદોએ માંગ કરી રહ્યા છે, જેને લઈને લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હંગામો થયો હતો અને કોંગ્રેસે સદનની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. वो सदन के सामने आकर माफी मांगे या नहीं, ये वो एक्सप्लेनेशन दे क्यों, किस लिए, क्या कारण था. ऐसा उन्होंने आरोप लगाया कि मनमोहन सिंह जी एक कॉन्स्पिरसी एक घर में बैठकर कर रहे थे. अगर वो कॉन्स्पिरसी कर रहे थे, आपके पास अगर सबूत है तो आप FIR दर्ज करना चाहिए था, आप उनको गिरफ्तार करना चाहिए था. अरे एक फॉर्मर प्राइम मिनिस्टर के देशभक्ति पर आप कलंक लगा रहे हो, उसके देशभक्ति को चुनौती दे रहे हो. या सदन में आकर प्रधानमंत्री जी को कहना था कि गुजरात में भारतीय जनता पार्टी हार रही थी, उनके पास कोई दूसरा चारा नहीं था कि एक साजिश रचाने का एक ढोंग तैयार करे और वो भी पाकिस्तान के साथ, और जिसमें वो लोगों की हमदर्दियां ले ले और कांग्रेस के लीडरों को और कांग्रेस समर्थन को वो एक तरीके से एंटी नेशनल करार दे तो लोग कांग्रेस के बजाय बीजेपी को वोट दे. जो लोग प्रधानमंत्री, हिंदुस्तान के लोकप्रिय प्रधानमंत्री, जनमानस के नेता श्री नरेंद्र मोदी जी से बार बार माफी मांगने की बात कर रहे हैं, हम उनसे पूछना चाहते हैं भारतीय जनता पार्टी की ओर से और हिंदुस्तान की 125 करोड़ जनता की ओर से कि जिस प्रकार की टिप्पणी कांग्रेस पार्टी ने बार बार, कोई आज से नहीं दशकों से प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए किया है, मौत के सौदागर से लेकर नीच का प्रयोग तो सोनिया जी ने भी किया, नीच का प्रयोग आदरणीय प्रियंका जी ने भी किया, नीच का प्रयोग इस चुनाव में भी हुआ, और उसके बाद आपके ट्विटर हैंडल द्वारा तू जाके चाय बेच इस प्रकार के शब्दों का प्रयोग आप लोगों ने किया, क्या आपने इसके पीछे कोई संवेदनशीलता दिखाई? दर्शक मित्रों, जी रीते बात करी छे कौन भूले छे पदनी गरिमा, एटला माटे चर्चा करी रह्या छे आपणे के જે રીતે ચૂંટણીલક્ષી ભાષણોમાં મુદ્દો બોલાઈ ગયો હોય ગમે તે કારણ હોય, પરંતુ હવે સંસદમાં ભાજપને અઘરું પડી રહ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસ છે એ આ મુદ્દાને
प्रधानमंत्री पूर्व प्रधानमंत्री नी माफी मांगे ए अंगे नी मांगनी करी रही छे। जे रीते टकराव गुजरात नो पड़गा संसद में आ एटला माटे चर्चा करवानी आपणे जरूर पड़ी छे के चूंटणी में पीएम साहेबे जे रीते आक्षेप कर्यो सरकार एमनी हती, कोंग्रेसनुं मानवुं एवुं छे के सरकार एमनी छे, कदाच षड्यंत्र कर्युं होय पाकिस्तानना उच्चायुक्त साथे मुलाकातो ए बधुं, तो खरेखर तात्कालिक धोरणे मनमोहन सिंहनी अटकायत करवी जोईए पूर्व पीएमनी, अथवा जो ना कर्युं होय तो माफी मांगवी जोईए। आ मांग साथे बे दिवसथी संसद खोरवाई छे। एक तो गुजरातनी चूंटणीने लईने जे संसद जे सत्र होय એ પાછો ઠેલાયો છે અને ઉપરથી કોંગ્રેસ હવે સંસદ ચાલવા નથી દેતી, કારણ ગમે તે હોય નુકસાન પબ્લિકનો છે, નુકસાન જનતાનો છે। તમે તમારા સ્વાર્થ માટે કોંગ્રેસ હોય કે ભાજપ હોય ગમે તેવા પગલાં ભરો, પણ જનતાનું શું? જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે, તમે એના પગાર લો છો, તમે એના ભથ્થા લો છો અને એ અમારા ટેક્સમાંથી લો છો, અને એટલા માટે જ આ મહામંથનમાં આપણે ચર્ચા કરવાની જરૂર પડી છે। આપણી સાથે ત્રણ મહાનુભાવો જોડાયા છે। પ્રશાંતભાઈ વાળા ભાજપના નેતા છે, અશોક જીરાવાલા કોંગ્રેસના નેતા છે અને સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે। અશોક જીરાવાલા આઈ થિંક થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે। પ્રશાંતભાઈ, મોદી સાહેબની જે સ્ટાઇલ હતી, સીએમ હતા ત્યારે ગમે તે બોલી દેવું, એટલે એવી મોટી ભૂલ પીએમ તરીકે થઈ ગઈ છે એવું માની રહ્યા છો? કારણ કે ચૂંટણી ચૂંટણી છે, ચૂંટણી એ સભા સંબોધનમાં, પરંતુ આટલી હદે પીએમ જાય એવી અપેક્ષા કોઈને ન હોય, અને એ પીએમ આપણા તમામ દેશના છે, કોઈ પક્ષના એકના નથી, ભાજપના નથી, એ તો કોંગ્રેસના હોય ને બીએસપીના હોય, એસપીના કાર્યકર્તાઓ, પીએમ તો એક જ છે, અને એ પાછા પૂર્વ પીએમ સામે આક્ષેપ કર્યા છે, એટલે સંસદ બે દિવસથી બંધ છે। ખરેખર આ સ્થિતિમાં માફી માંગવાની જે વિપક્ષની માંગણી છે એ કેટલી યોગ્ય છે, અને જો હોય તો આ નિવેદનો કેટલા યોગ્ય છે? પહેલી વાત તો ઈશુદાનભાઈ, આજનું આ ડિબેટનું તમે જે ટાઇટલ રાખેલું છે ને, ટકરાવ ગુજરાતનો અને પડઘા સંસદમાં, હું માનું છું કે એમાં એક શબ્દનો થોડો ફેરફાર કરવો જોઈએ। ટકરાવ ગુજરાતનો નહીં, પરંતુ હાર ગુજરાતમાં અને પડઘા સંસદમાં, આ આજની ડિબેટનું ટાઇટલ મને એમ લાગે આવું હોવું જોઈએ કે હાર ગુજરાતમાં અને એના પડઘા સંસદમાં, કારણ કે બે દિવસ થઈ ગયા ગુજરાતના અને હિમાચલના પરિણામ આવી ગયા। ગુજરાતમાં અને હિમાચલમાં કોંગ્રેસનો કારમો પરાજય થઈ ગયો છે। હજી સુધી કોંગ્રેસ આ હારને પચાવી નથી શકી, એટલા માટે સંસદને બે દિવસથી ખોરવી નાખી છે। કોંગ્રેસ બોખલાઈ ગઈ છે, હાર પચાવી નથી શકતી, એટલે સંસદમાં જઈ અને દમપછાડા કરે છે। અહીંયા તો એ કંઈ કરી ન શક્યા, ગુજરાતની હાર અને હિમાચલની હાર। હિમાચલ તો 5 વર્ષ કોંગ્રેસની સત્તા હતી અને વધુ એક રાજ્ય આજે કોંગ્રેસે ગુમાવ્યું, અને ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લી કક્ષાની રાજનીતિ એટલે નિમ્ન કક્ષા ઉપર ઉતરી આવ્યા, તમામ હથકંડાઓ અપનાવી લીધા। હું એ વાત ઉપર જ આવું છું કે ગુજરાતમાં એણે તમામ પ્રકારના હથકંડા અપનાવી લીધા, છતાં પણ ગુજરાતની જનતાએ ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો। હવે વાત આવે છે કે સંસદમાં એ જે રીતના ખોટા બૂમબરાડા પાડે છે, આજ કોંગ્રેસના નેતાઓ ગુજરાતની ચૂંટણીના પ્રચાર સમયે એવું કહેતા કે ભાઈ સંસદ તમે ચાલુ કેમ, શિયાળુ સત્ર તમે ચાલુ કેમ નથી કરતા, ચાલુ કેમ નથી કરતા, એવા બૂમબરાડા પાડતા હતા, અને હવે આજે જ્યારે સંસદનું સત્ર ગઈકાલથી ચાલુ થયું છે તો એને ચાલવા નથી, એટલે કોંગ્રેસના બતાવવાના અને ચાવવાના દાંત સાચી હતી પાકિસ્તાન। આ વાત ઉપર જો આપણે આવીએ તો જે દિવસે આ નિવેદન થયું કે ભાઈ મણિશંકર અય્યરના ઘરે પાકિસ્તાનના હાઈ કમિશનર અને એના અધિકારીઓ સાથે પૂર્વ મુખ્યમંત્રી મનમોહનસિંહ, મણિશંકર અય્યર અને એની સાથે બીજા કોંગ્રેસના એક બે નેતાઓની મીટિંગ થઈ, આ નિવેદન જ્યારે અમે કર્યું ત્યારે કોંગ્રેસના આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી, અને એ પ્રેસ કોન્ફરન્સમાં એણે એવું કીધું કે ભાઈ આ જૂઠાણા છે ભાજપના, ભાજપ આવા ખોટા આક્ષેપો કરે છે, આવી કોઈ મીટિંગ થઈ નથી, અમે એને રદિયો આપીએ છીએ, આવા એને બૂમબરાડા કર્યા પ્રેસ કોન્ફરન્સમાં, ઓફિશિયલ રેકોર્ડ છે એનો। અને બીજે દિવસે જ્યારે એના વિડીયો બહાર આવ્યા, જ્યારે એના ફૂટેજ બહાર આવ્યા, ફોટા બહાર આવ્યા એ મીટિંગના, તો ત્યારે કોંગ્રેસ પાછી જુદી વાત કરે,
ત્યારે એને સ્વીકારવું પડ્યું કે ના ના મીટિંગ તો થઈ હતી, તો આગલા દિવસે તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરમાં ના પાડો છો મીટિંગ નહોતી થઈ, એટલે તમે તમે દેશની જનતાને તમે શું સમજો છો? અચ્છા આગલા દિવસે ખોટું બોલ્યું, બીજે દિવસે એટલે આ આખી ઘટના જે છે ને એ સમજવી એટલા માટે જરૂરી છે કે એના લીધે જ તમને શંકા ઉત્પન્ન થાય કે તમે આગલા દિવસે તો પછી ના શું કામ પાડી કે ભાઈ મીટિંગ નહોતી થઈ, બીજે દિવસે તમે સ્વીકાર્યું કારણ કે વિડીયો બહાર આવી ગયા, કેન્દ્ર સરકારમાં ફૂટેજ બહાર આવી ગયા એટલે તમારે સ્વીકારવું પડ્યું. નહીં કેન્દ્ર સરકારમાં આપણે જ છીએ તો આપણે તપાસ ન કરવી જોઈએ? ના ચોક્કસ, એટલે બીજે દિવસે તમારે એટલે સ્વીકારવું પડ્યું કે એના વિડીયો ને ફૂટેજ બહાર આવી ગયા એટલે પછી શરમ થઈ કોંગ્રેસ ને કે આ તો સાલું ખોટું બોલ્યા, એ પકડાઈ ગયું એટલે એને પછી એવું કીધું કે હા હા મીટિંગ તો થઈ હતી. તો મીટિંગ થઈ હતી તો અમારા પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીએ ફક્ત એટલું જ પૂછ્યું છે કે ભાઈ આ મીટિંગ જે થઈ એ મીટિંગ શા કારણે થઈ, અત્યારે જ તમારે પાકિસ્તાન સાથે મીટિંગ કરવાની, પૂછ્યું નહોતું, આક્ષેપ કર્યો હતો, મેં સીધો આખી વાત કરું છું કે આ મીટિંગ અત્યારે કરવાની જરૂર શા માટે પડી, આ મીટિંગમાં પાકિસ્તાન સાથે કઈ કઈ તમે ચર્ચા કરી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સિક્યુરિટી બાબતે બહુ મોટા પ્રશ્નો ચાલતા હોય અને ત્યારે તમે છાને ખૂણે છુપાઈને પાકિસ્તાન સાથે બંધ બારણે મીટિંગ કરી, તો એની ચર્ચા શું કરી દેશ સમક્ષ લઈ આવો? ગુજરાતમાં શું, કારણ કે ગુજરાતની ચૂંટણી ત્યારે ચાલુ હતી, તો ગુજરાતના ચૂંટણીના અનુસંધાને પાકિસ્તાન તમને સલાહ આપે છે કે નહીં એ તમે દેશની સામે રજૂ કરો. એટલે આ આ આખી મીટિંગને છુપાવી, ખોટું બોલવું અને પછી પાછું સ્વીકારવું, આ બધી બાબતો એ દેશની સુરક્ષા માટે પણ શંકા ઉપજાવે. એટલે પ્રધાનમંત્રી શું જસ્ટ પૂછ્યું, બિલકુલ એમાં એને કઈ ખોટું નથી કીધું, આક્ષેપ કર્યો છે, માત્ર પૂછ્યું નથી, પૂછ્યો તો વાંધો નથી, પૂછ્યું તો પડે ને કે ભાઈ આજે દેશની સુરક્ષાનો સવાલ હોય પૂછવું જ પડે, ત્યારે તમે દુશ્મન દેશ સાથે મીટિંગ કરો છો તો તમે જનતા સામે બહાર પાડો. ઓકે અશોક, મીટિંગમાં શું શું ચર્ચાઓ થઈ, આટલી જ વાત છે, પણ એના લીધે સંસદ ખોરવી ખોરવવી, સંસદને કાર્યવાહી અટકાવી દેવી, માત્ર હારની હતાશા છે કોંગ્રેસની, બીજું કંઈ નથી. અશોકભાઈ, જે રીતે આપ આક્ષેપ ત્યાં કરી રહ્યા છો, બે દિવસથી સંસદ ચાલી નથી રહી, ખરેખર સંસદ ઘણા સમયથી ચૂંટણીના કારણે લેટ હતી અને ત્યાર પછી બે દિવસથી ખોરવાઈ રહી છે, એટલે જનતાનો સમય બરબાદ થઈ રહ્યો છે, નાણાંનો, નાણાં જનતાના વ્યય થઈ રહ્યા છે, ખરેખર આ ડિમાન્ડ તમારે કરવી જોઈએ અને કરવી જોઈએ તો એની 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 ટાઈમ બેન કરવાનો કે ભાઈ આ ટાઈમથી અમે પૂરું કરી દેશું, ચાલવા દેશું. મારા વડીલ પુરબી જે વાત કરી કે પાકિસ્તાન સાથે શું મંત્રણા થઈ છે એ દેશની પ્રજા જાણવા માંગે છે, હું એમને કહેવા માંગુ છું કે તમે બહુ મોટા ઉપાડે વાતો કરતા હતા કે એક સર કાપશે તો 10 સર લાવશું, જે આતંકવાદની જનેતા છે એવી મહેમુબા મુફ્તીની સાથે તમે એના ખોળામાં બેસીને ત્યારે સરકાર ચલાવી રહ્યા છો, જે આતંકવાદીની જનેતા છે, પહેલો સવાલ મારો તમને એ છે. બીજી વાત, કે આ દેશની જનતા એ પણ જાણવા માંગે છે કે તમે નવાઝ શરીફને કે ત્યાં પાકિસ્તાનમાં જઈને આ દેશની પ્રજાને ગુમરાહ કરીને ત્યાં સીધું પ્લેન ત્યાં નરેન્દ્રભાઈનું જતું રહે છે, એ આ દેશના વડાપ્રધાન છે, સીધા એના જન્મદિવસની વિશ કરવા જતા રહે છે, કોને પૂછીને જાય છે? જે તે વખતે અડવાણી પણ મોહમ્મદ જીનાની મજાર ઉપર માથું ટેકવા ગયા, કોંગ્રેસ ક્યારે નથી ગઈ, તમે લોકો જ ગયા છો, આ મારો સીધો સવાલ છે તમને. અને રહી વાત હતાશાની, કોંગ્રેસ આક્ષેપ નથી કરતી, રિયાલિટી બતાવે છે કે પ્રજાએ જે મતો આપ્યા છે એ મતોમાં ક્યાંક છેડછાડ થઈ છે, એની લોકશાહીમાં અધિકાર છે ભાઈ, આ કંઈક તમારી હકુમત શાહી નથી, હું જ છું કામરેજ વિધાનસભા 158 નો ઉમેદવાર હતો, હું જ સીધે સીધો આક્ષેપ કરું છું કે તમારા સીલ તૂટેલા હતા, અમે રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરીએ છીએ છતાં સાંભળવામાં નથી આવતી, 7-7 અરજી મારી પડી છે, આક્ષેપ અમે નથી કર્યા, સીધા અમે કીધું છે કે ભાઈ તમે જો વીવીપેટ લાવ્યા હોય અને તમે જો દૂધેથી ધોયેલા હો તો વીવીપેટની ગણતરી કરાવો ભાઈ, અમે લખ્યું છે કે 428 વીવીપેટ છે, તમે ગણતરી કરીને આપો, અમને કોઈ વાંધો નથી, માત્ર તમારા જ મનગમતા ચીઠ્ઠી કાઢીને તમે ગણતરી કરાવીને દેશને શું સાબિત કરવા માંગો છો? ગુજરાતની ચૂંટણી ભાગલાવાદી તમે છો, અમે તો સર્વ ધર્મ સંભાવના, મારી વાત સાંભળી લેજો, મારી વાત સાંભળજો, તમારી વાતમાં વચ્ચે નથી બોલો એટલે નહીં બોલતા, એનું કારણ છે કે તમે લોકશાહીને જીવતી રાખવા માંગતા નથી, આ સીધે સીધો અમારો આક્ષેપ છે. લોકશાહીમાં જો માનતા હોય તો તમે, અમારો આક્ષેપ છે, અમે સીધે સીધો આક્ષેપ કરીએ છીએ કે તમે વીવીપેટની ગણતરી કરાવો અને પછી તમે જોઈ લો
અને કાં તો તમે આવો મેદાનમાં ખુલ્લા મતદારમાં જો તમે નહીં નહીં પૂરી નથી તો મુદ્દા ઉપર પણ આવી મારી વાત છે પૂરેપૂરી તમારી સાંભળી છે પીએમ ની માફી તમે મારી વાત સાંભળો વચ્ચે નહીં બોલન તો હું પણ બોલી એની વાત નો હું જવાબ આપું કારણ કે એમણે ખૂબ ખૂબ લાંબી લાંબી વાતો કરી સાચી વાત કરી છે સત્ય છે જવાબ આપું ઉપર કાઈ વાત તમારે આંદર એક પ્રશ્નનો જવાબ અશોકભાઈ આપની પાસે જોઈએ છે બોલો બોલો કે બે દિવસથી સંસદ ચાલવા નથી દેતું કોંગ્રેસ તો હવે કોંગ્રેસે શું કરવું છે એમ કહું છું મારી વાત સાંભળો યુપીએ ગવર્નમેન્ટ અમારી હતી કેટલા દિવસ એ લોકો સંસદ ચાલવા દીધી કેટલા કરોડો રૂપિયાનું અમારું આ દેશની પ્રજાનું દિવાળું ફૂંકવામાં આવ્યું છે એનો પહેલા જવાબ આપે બે દિવસ માટે એ બરાડા પાડે છે તો તમે દસ દસ દિવસ ને પંદર પંદર દિવસ સંસદ નથી ચાલવા દીધી એનું શું એનો તમે જવાબ આપો માત્ર તમે જયારે વિરોધ પક્ષમાં હોય ત્યારે તમે દૂધે ધોયેલા અને તમે સત્તામાં હોય ત્યારે વિરોધ પક્ષમાં કોંગ્રેસ હોય કઈ પણ બોલે તમે આક્ષેપ કરો નીચ કીધા અરે ભાઈ કીધા તમને નીચ ચાલો પણ નીચ જાતિના તમે જાતે બોલો છો તમે લોકોને એમ કહો મને નીચ જાતિ નો કીધો જાતિ તમે જોડો છો તમે જે રીતે સોનિયા ગાંધી માટે રાહુલ ગાંધી માટે અને મનમોહન સિંહ માટે જે શબ્દનો ઉપયોગ કર્યો છે અમે ક્યારે તમને કીધું નથી લોકશાહીમાં તમે બોલી શકો પણ વડાપ્રધાનની એક ગરિમા હોય છે કે કોઈ પણ વસ્તુ બોલતા પહેલા એને વિચારવું જોઈએ તમે તમે વડાપ્રધાનને ગમે એવી ગાળો દઈ શકો અમે નથી બોલ્યા અને હવે હવે તમે વડાપ્રધાનની ગરિમાની વાતો કરો છો જાતિને જોડો દેશના દેશના વડાપ્રધાનને હમણાં તમે બોલ્યા એનો મતલબ કે તમે જાતિને જોડો તમે તમે આ શબ્દથી તમે સહેમત છો અમે એના પર એક્શન લીધી છે અમે આ શબ્દથી સહેમત છો હમણાં તમે કેમેરા સામે ફરીથી કીધું કે ભાઈ વ્યાજબી છે હમણાં તમે કેમેરા સામે કીધું કે આ જે બોલ્યા એ વાત વ્યાજબી છે એટલે તમે પણ સહમત છો કોંગ્રેસ સહમત છે સોનિયા ગાંધી પણ બોલેલા પ્રિયંકા ગાંધી બોલેલા એના ઉપર કેમ તમે એક્શન ના લીધી તમારે પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી આ જ શબ્દ બોલેલા શા માટે અરે ઓન રેકોર્ડ છે મીડિયા તમે ઈશુદાનભાઈ તમે રેકોર્ડ બતાવો આ બધું રેકોર્ડેડ છે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આ જ શબ્દ બોલેલા શા માટે ભાઈ શા માટે તમે એને સસ્પેન્ડ ન કર્યા ન કરી શકો કારણ કે કોંગ્રેસ પાર્ટી એ ફક્ત એક પરિવારની પાર્ટી છે આ પરિવાર કઈ પણ કરે એમાં તમે કોઈ એક્શન લઈ ન શકો એટલે તમે દેશના વડાપ્રધાનનું ગૌરવ પણ જયારે જાળવી નથી શકતા અને બીજું હમણાં અશોકભાઈ તમે સાથે જોડો છો તમે જે વાત કરી એનો હું જવાબ આપું હવે સાંભળી લો થોડી થોડી સાંભળવાની થોડી થોડી સાંભળવાની તૈયારી રાખો તમે એક ને એક વાત બોલશો જનતાને નહીં ગમે જનતાને નહીં ગમે તમે તમે હવે સાંભળવાની પણ તૈયારી રાખો તમે ખૂબ બોલી લીધું તમે ખૂબ બોલી લીધું હવે મારી વાત પણ સાંભળો તો લોકોને પણ સાંભળવું ગમશે બાકી ખાલી બૂમબરાડા આપણે પાડશું તો એનો એનો કોઈ મતલબ નથી તમે જે વાત કરી એનો મારે જવાબ આપવો છે જેથી જનતાને પણ ક્લિયર થાય જનતા પહેલી વસ્તુ એમણે જે કીધી કે ભાઈ સંસદની કાર્યવાહી યુપીએ વખતે કેટલા દિવસ સંસદ ખોરવાતી તો હું એમને એક ડેટા આપી દઉં કે હમણાં થોડાક ટાઈમ પહેલા જ એક સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટનો એક ડેટા હમણાં રજૂ થયો એમાં એ ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ સંસદીય કારોબાર એટલે કે સંસદીય બિઝનેસ સૌથી વધારે સમય માટે જો થયો હોય તો એ સૌથી વધારે સમયનું યુટિલાઇઝેશન ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે એટલે કે સંસદની કાર્યવાહીનું પૂરેપૂરું યુટિલાઇઝેશન ભારતીય જનતા પાર્ટીએ કર્યું બીજી વાત તમારી બીજી વાતનો જવાબ આપું હવે અત્યારે અત્યારે એવું છે ઈશુદાનભાઈ કે કોંગ્રેસની હાલત છે ને એ અત્યંત કફોડી થઈ ગઈ છે કારણ કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ આખું ચૂંટણીનું સુકાન સંભાળ્યું અને રાહુલ ગાંધીની આગેવાનીમાં આ 27મી ચૂંટણી એ કોંગ્રેસ હારી ચૂકી છે હવે આ હારનું ઠીકરું ફોડવું કોના માટે આ કફોડી સ્થિતિમાં કોંગ્રેસ સુધીરભાઈ એટલા માટે ફક્ત માની લઈએ ઈવીએમને ઠીકરું બનાવવું ચૂંટણી પંચ ઉપર આંગળીઓ ઉડાડવી સંવૈધાનિક સંસ્થાઓ ઉપર આંગળીઓ ઉડાડવી નહીં રજૂઆત તો કરી શકે રજૂઆત કરાઈ શકે કોઈ પચાવી નથી શકતી એટલા માટે તમે ઈવીએમના ઈવીએમ ઉપર ઠીકરું ફોડો છો એ હાસ્યાસ્પદ છે અશોકભાઈ હાર સ્વીકારવી જોઈએ ચૂંટણીમાં રાજકારણમાં હાર જીત તો થતી હોય અમે ઘણા રાજ્યોમાં આવ્યા છીએ તો અમે સહર સ્વીકારી લીધું છે કે ભાઈ જનતાનો જે જનાદેશ હોય સર આખો પણ ઈ તમે ઈવીએમ ઉપર ઠીકરા ફોડો આ તો નાના બાળકને પણ સમજાય એવી વાત છે કે નાના બાળકો જે અચી કરતા હોય ને રમતા હોય એમાં અંચાઈ કરે એટલે આ આ આ વાત બાળકોને પણ સમજાય બાળકોને પણ સમજાય માની લઈએ પણ આપણે મુદ્દાથી ન ભટકીએ એક એક મુદ્દા ઉપર પ્રસંગભાઈ ઓકે ઓકે પ્રક્રિયા ઉપર આંગળી ઉઠાવી સુધીરભાઈ પંચ ઉપર આંગળી ઉઠાવી સુધીરભાઈ એક મિનિટ
મહેમાનને પણ લઈ લઈએ આપણે, ત્રીજા મહેમાનને પણ લઈ લઈએ. બાળપણ થઈ ગયું તો વાંધો નથી. ત્રીજા મહેમાન સુધીરભાઈ, જે રીતે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાન આવ્યું, ખબર નહીં ક્યાંથી ટપકી પડ્યું પણ આવ્યું, અને આવ્યું એમાં અત્યારે સંસદ ખોરવાય, ચૂંટણી તો પતી ગઈ, પૂર્ણ થઈ ગયું, બધાને એવું હતું કે ભાઈ હવે આ મુદ્દો ભૂલાઈ જશે, પણ સંસદમાં કોંગ્રેસે ડિમાન્ડ કરીને બે દિવસથી સંસદ ખોરવાય છે. બે વસ્તુ જાણવી છે, એક તો શું પાકિસ્તાન આવવાથી મતોનું પોલરાઇઝેશન થયું હશે, અને બીજું કે આ મુદ્દો અત્યારે જે પીએમ સાહેબે જે આક્ષેપ કર્યા એ, અને અત્યારે કોંગ્રેસ ડિમાન્ડ કરી રહી છે એ બંને શું ખરેખર સાચા છે? કારણ કે આનાથી તો પ્રજાને અલ્ટિમેટલી નુકસાન છે. બંનેનો જવાબ આપું, બંને કમનસીબ બાબત છે. વડાપ્રધાને મત માટે જે છેલ્લા પ્રયત્નોના ભાગરૂપે જે આ આક્ષેપ કર્યો એ બિલકુલ ચૂંટણીની ટેક્ટિક થતી સાબિત એટલે થાય છે કે અત્યારે ભરાયા છે, એ ચોખવટ કરી નથી શકતા. અને હવે સંસદ ખોરવાના મુદ્દે કોંગ્રેસને ભાંડવાની જે એ બધી રણનીતિનો ભાગ છે. પણ એમણે હમણાં પ્રશાંતભાઈ પણ કીધું કે એવું કહેતા હતા કે આગલે દિવસે વિડીયો નીકળ્યો, પણ પહેલે દિવસે એ વાત હતી કે મુદ્દો એવો હતો કે પાકિસ્તાનની બાબતમાં પાકિસ્તાનના આયકરને બોલાવીને ગુજરાતની ચૂંટણીમાં એને કેમ હરાવવા, એવું ષડયંત્ર ચાલે એવું વડાપ્રધાને કીધું હતું. હું એવું માનું છું, એટલે એ વાત ખોટી હતી. રિસ્પેક્ટની વાત કરે વડાપ્રધાન પદની, તો એક મિનિટ, મને સિદ્ધાંતિક વાત કરવી છે. તમે બધા બહુ બોલ્યા, મને 5 મિનિટ બોલવું છે તમારા 45 મિનિટની વચ્ચે. રિસ્પેક્ટ કેન બી કમાન્ડેડ નોટ ડિમાન્ડેડ. કોઈ પણ વ્યક્તિને રિસ્પેક્ટ ન મળતું હોય તો એને માટે જવાબદારી પોતે છે. મોતના સોદાગરની અંદર એમને ભારતીય જનતા પક્ષને વોટ મળ્યો, ત્યાર પછી જે વાઘ લોહી ચાકી ગયો, એટલે એવી રીતના ઇમોશનલ મુદ્દા દર વખતે છલાય છે. પણ સવાલ અત્યારે ગંભીર મુદ્દો ઈશુદાનભાઈ છે કે આ અભદ્ર ભાષાની જે માહોલ દેશમાં બનતો જાય છે. નરેન્દ્રભાઈ બી દેહાતી ઔરતને એવું મનમોહનસિંહને ખુદ કીધું, કોંગ્રેસ નબળી હતી એટલે એના ખૂબ વિડીયો છે. અત્યારે હું કોંગ્રેસી નથી એટલે મારે હું લઈને જ ફરતો, પણ હમણાં તમને કાઢી દઉં. એટલે મુદ્દો એટલો છે કે અભદ્ર ભાષાનો જે આખો વાયરો ચાલ્યો છે, આખો જે માહોલ નિર્લજ્જતાથી ચાલ્યો છે, એ કોઈ પણ બોલે, કોંગ્રેસના નેતા હોય કે વડાપ્રધાન હોય, બધા માટે અશોભનીય છે અને પ્રજામાં એના માર્ક્સ ઓછા થતા જાય છે. અત્યારના દાખલા તરીકે સંસદ ખોરવાવી જોવે એ મુદ્દે કે સિદ્ધાંતિક અત્યારના ચર્ચા સંસદ ખોરવાવી ન જોઈએ. સંસદની અંદરની ચર્ચા એટલે આ કરી રહી છે કોંગ્રેસ કે આખા દેશને ખબર પડવી જોઈએ. હવે એમાં શું ચર્ચા થઈ હતી ની મુદ્દો નથી. હવે એમ કે આ વડાપ્રધાન પણ આવું ખોટું બોલીને જે ખુલ્લે આમ વોટ માટે રણનીતિ કરે છે, એ કોંગ્રેસને એક્સપોઝ કરવી છે. એટલે કોંગ્રેસ, આ સંસદ છે ને લોકશાહીનું મંદિર છે, એની અંદર વિરોધ થવા જોઈએ. વેંકૈયા નાયડુ જ્યારે રાજ્યસભા, હા, પણ ભાજપના નેતા તરીકે વેંકૈયા નાયડુ બોલવા માંડે કે આ ન ચાલે, આ ના ચાલે, તો એમાં એનું પક્ષીય લગાવ દેખાય છે, એની ગરિમા એ પોતે ગુમાવે છે. અને આ લોકોએ તર્કબદ્ધ સાથે વાત કરવી જોઈએ. હા, હું એવું નથી માનતો કે દાખલા કલાકો સુધી દિવસો સુધી આ થાય, પણ દેશની જનતા, હા એ ના થાય, હું કહું છું સારી વાત ચાલુ છે હજી બે મિનિટ. દેશની જનતાને સંસદમાં જયારે ચર્ચા થતી ત્યારે એનું ફોકસ હોય છે. એટલે કોઈ મુદ્દો અત્યંત ગંભીર હતો, એને ષડયંત્ર ન કર્યું તો નરેન્દ્રભાઈ ભરાણા છે જવાબ ન દઈ શકતા, એટલે અરુણ જેટલી દોડાદોડી કરી કે કોંગ્રેસને મળવા, એ બધી હવે લોકોને જે સમજવું સમજી ગયું, ટેકનિકલ હવે જે થવું થાય. પણ દાખલા તરીકે કોઈ ગુજરાતને હરાવવા પાકિસ્તાનનું ષડયંત્ર નહોતું. હા, મીટિંગ તો થઈ હતી, તો મીટિંગ તો એવી સજ્જનતા સૌ થાય છે. હું એવું નથી માનતો, હમણાં કોંગ્રેસના મિત્ર બોલ્યા કે ભાઈ દાખલા કે અમે બિરયાની ખાવાના હતા. હું એવું માનું છું કે પાકિસ્તાન સહિત તમામ દેશની યાર સંબંધો સારા હોવા જોઈએ, હું વ્યક્તિગત માનું છું. શા માટે એને ભાંડવું જોઈએ? આપણે પાકિસ્તાનના ઓલા કૂતરું બચકું ભરે તો આપણે નો બુચકું ભરવા દો નો, એ લોકોની નફરતની રાજનીતિ પર આપણે નો. એને 1947થી જે ધર્મની રાજનીતિ પર દેશ ચાલ્યો છે, આપણે એ દેશ પર માર્ગે જવામાં ગૌરવ નો અપનાવવું જોઈએ. એ બાબતમાં મારું સોરી, હું બહુ જુદા મતનો છું. એટલે અત્યારે ચર્ચા થવી જોવે આવી રીતના, આ દાખલા કે ચર્ચાને પકડી લો, આખી દેશની જનતાએ જાણવું જોઈએ કે ચૂંટણીના મેદાનમાં કેવા કેવા જૂઠાણો. અને જયારે વડાપ્રધાનના પદેથી થાય ને, આઈ થિંક ઇટ ઇઝ વેરી બેડ. પણ એ સાબિત નથી, પરંતુ આ પ્રશાંતભાઈ આવીશ આપની પાસે, નાનકડા વિરામનો સમય થયો છે. તમે પાકિસ્તાન સાથે ગુપ્ત રીતે મીટિંગ શા માટે કરી? પ્રશાંતભાઈ, પ્રજા જયારે એટલી બોલી હોય, પ્રજા જાણવા માંગે છે કે ભાઈ જયારે ગુજરાત
ચૂંટણી ચાલુ હોય આગલે દિવસે તમે છુપાવો, તમે વિચાર કરો ગુજરાત માટેનું ષડયંત્ર ચાલતું હોય એની પર સહી નહીં કરતા હોય તો બધાને શંકા છે, તમને પણ શંકા છે, મને નો જાય છે, મને દેશની જનતામાં મને વિશ્વાસ છે, કોંગ્રેસ એમને આગળ દેશના તમામ રાજનેતાઓમાં મને વિશ્વાસ છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પ્રવક્તા હું કોઈ પણ જવાબદાર નેતાઓમાં વિશ્વાસ ધરાવનાર માણસ છું, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, હું બહુ સકારાત્મક વિચાર વાળો માણસ છું, મને જરાય શંકા નથી, તમારી સકારાત્મકતાને સો સો સલામ, પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં જેએનયુમાં જઈ અને પાકિસ્તાન જિંદાબાદ, અફઝલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા હે, એની ટીકા કરો ને, સાથે બેસે એની સાથે બેસે, એના ઉપર તમે ભરોસો કરો, ઈશાન ભાઈ એના ઉપર તમે ભરોસો કરો, હું એક કારણ કે કોંગ્રેસ જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જો જાખું બોલવાનીઓ સાથે જઈને બેસે, તમે પાકિસ્તાનમાં જાઓ એક બાજુ પ્રધાનમંત્રી પાકિસ્તાન આવે મીટિંગ કરે તો સંભાળ જાય કે ના જાય કોઈ સમજણ નથી, તમે જવાબ આપવાનો છે, મારે કોંગ્રેસી નેતા પણ આવું ના બોલી શકે, હું તમને કોંગ્રેસી નેતા પણ ના બોલી શકે, હું તમને હું કહું છું જૂઠું બોલે છે, એના પુરાવા નથી, અધ્યક્ષ એ જેએનયુ માં જઈને આતંકવાદીઓને સાથ આપે, ત્રણે મહાનુભાવોના મુદ્દા રાખીશું, ટકરાવ ગુજરાતનો પડઘા સંસદમાં, મહામંથનમાં આપણે ડીપલી ચર્ચા કરી રહ્યા છીએ, વ્યક્તિગત આક્ષેપ ઉપર ક્યારે નહીં જશું, પણ ડીપલી ચર્ચા આપણે ચોક્કસ એટલા માટે કરવી છે કે ખરેખર આ બંને પાર્ટીઓ માટે આ લાલબત્તી સમાન છે, શું ધ્યાન રાખવું પડે એ મુદ્દા ઉપર આવીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ મહામંથનમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ટકરાવ ગુજરાતનો પડઘા સંસદમાં, આ ચર્ચા એટલા માટે કરવી જરૂરી બની છે મહામંથનમાં કે આપણે આવનારી ચૂંટણીને શુદ્ધ બનાવવાની છે અને તમારી મારી જવાબદારી છે. આવનારી ચૂંટણીને શું કામ શુદ્ધ બનાવી શકીએ, ચલો મિસ્ટેક થઈ ગઈ ભૂલી જાઓ, આપણે ઇતિહાસને ફંફોડવો નથી, ભવિષ્ય શું છે એ આપણે ચેક કરવું છે અને ભવિષ્ય આપણે બનાવવો છે સાહેબ, અને ભવિષ્ય એવો બનાવવો છે. મેં કહ્યું એમ કે આ વખતે 5 લાખ નોટામાં પડ્યા છે, માફ કરજો મેં અહીંથી ઘણી બધી અપીલ કરેલી હતી નોટાની, પણ બરોબર છે નોટા એ આપણો અધિકાર છે, પણ મતદાન સુધી તમે ગયા એ માટે તમને બધાને અભિનંદન. કારણ એવી 17 બેઠક છે કે ભાજપ અને કોંગ્રેસની જે નોટાના કારણે ઉડી ગઈ છે. ભાઈ તમે અમને નથી જોતા એવા ઉમેદવાર તમે શું કામ થોપો છો? 2022માં હવે એક પણ ઉમેદવાર ના જોઈએ કે જે કામ ન કરે, જે માત્ર વાતો કરે અથવા તો માત્ર જ્ઞાતિવાદથી ચાલે. અને એટલા માટે જ મહામંથનમાં ચર્ચા કરીએ છીએ કે પાકિસ્તાન શું કામ આવ્યું, આવ્યું તો એનો ખુલાસો કેમ નથી થતો, અને કોંગ્રેસ હવે આ ચૂંટણી પતી ગઈ, પૂર્ણ થઈ ગઈ, ચૂંટણીની ભાષા હતી પૂરી થઈ ગઈ, તો કોંગ્રેસ શું કામ સંસદ નથી ચાલવા દેતા, તમામ બાબતો પર ચર્ચા કરવાના આપણે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. પ્રશાંતભાઈ, માની લઈએ કે એક વાત છે કે એ પીએમ સાહેબથી બોલાઈ ચૂક્યું છે, ખરેખર સંસદમાં આની ચર્ચા ડિક્લેર થઈ જવી જોઈએ કે ખરેખર હવે આ ભૂલી જ જવું જોઈએ, શું શું થવું જોઈએ તમારા મત? અરે આ બાબતમાં તો કોંગ્રેસ ઉલટાની લાજવાને બદલે ગાજે છે, આ એક શરમજનક વાત છે. આજે તમે શું કરવું જોઈએ? એ જ કહું છું કે કોંગ્રેસે ખરેખર ખુલાસાઓ કરવા જોઈએ જનતા સામે, દેશની જનતાને કરી દીધા કે ભાઈ અમે નથી કર્યું, અરે મીટિંગ કરી છે, મીટિંગમાં કઈ કઈ ચર્ચાઓ થઈ એ એને ડિક્લેર કરી દેવું જોઈએ કે ભાઈ આ મીટિંગ સેના માટે, હવે શું કરવું જોઈએ, શું ડિક્લેર, હવે ફક્ત વિરોધ ના કરવો જોઈએ, દેશની સંસદને ચાલવા દેવી જોઈએ, તમારો વાંક છે, તમારા ઉપર આક્ષેપો થાય છે અને તમે સંસદનો ટાઈમ બગાડો છો, આખા દેશનો સમય બગાડો છો, એટલે ટૂંકમાં વિરોધ ના કરો, આ મુદ્દાને ભૂલી જવું જોઈએ. ચોક્કસ રીતે એને બહાર આવી અને ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમારી ભૂલ હતી, હવેથી અમે ધ્યાન રાખશું અને એ મીટિંગમાં જે કઈ ચર્ચાઓ થઈ એ જનતા સમક્ષ મૂકવી જોઈએ. પરંતુ તમે હારની હતાશામાં, તમે હારને એક બાજુ ઢાંકવા માટે, આખા દેશનું ધ્યાન બીજે દોરવવા માટે તમે આવા ક્ષુલ્લક કૃત્યો કરો કે બે દિવસ સુધી સંસદ ચાલવા ન દો, એવું તો શું કહી દીધું ભાઈ તમને? તમે તો અમારા વડાપ્રધાનને એકદમ નિમ્ન કક્ષાના એકદમ હલકા શબ્દો વાપરો છો, એકવાર નહીં 2-3 વાર એવું લાગે છે વાપરો છો, મને એવું લાગે છે
મને એવું લાગે છે કે આનો ઉકેલ બહુ સારી રીતે વડાપ્રધાનના હાથમાં છે. વડાપ્રધાન સંસદમાં પણ એવું કહે કે ભાઈ એ શું ષડયંત્ર હતું, શું ગુજરાતને હરાવવા માટે પાકિસ્તાનના લોકો આવીને સડે, એમની પાસે જે જે માહિતી છે. એવું પૂર્વ પ્રધાનમંત્રી, એક મિનિટ, પૂર્વ પ્રધાનમંત્રી સંસદમાં ડિક્લેર કરે. પ્રશાંતભાઈ સાંભળો, એટલે મારે એવું લાગે છે કે વડાપ્રધાને જે અહીંયા સભામાં કીધું એ એમણે ખુલીને, કારણ કે વડાપ્રધાન છે ને એની પાસે બધી હક ને સત્તા છે ને એ દેશને જાણવાનો હકે છે કે ભાઈ એમની પાસે શું ગુપ્ત માહિતી છે. સભામાં કહી ચૂક્યા છે, પછી પાર્લામેન્ટમાં ફરીથી કહે ને, પાર્લામેન્ટમાં કહેવું પડે ને, પાર્લામેન્ટને તો જવાબ દેવો ભાઈ. તો વડાપ્રધાન એની પાસે આટલી ગંભીર માહિતી છે તો એની પર એક્શન લેવા સવાલો ઉઠાવ્યા છે. સવાલો તમે મારી એક વિનંતી છે, એની પાછળ બેકગ્રાઉન્ડ છે, મારી એક વિનંતી છે, મારી ચર્ચા દર્શકોને બતાવો. એમાં કોઈ પણ આક્ષેપો નથી, એમાં ફક્ત સવાલો છે કે ભાઈ દેશની જનતાને સવાલ થાય છે. તમે સવાલ એ સવાલની ચર્ચા પણ તમે સંસદ જ ના ચાલવા દો. તમારા ઉપર અશોકભાઈ, મુદ્દો એ છે કે આક્ષેપ કર્યા કે ભાઈ તમે શું કામ છાની છપની મીટિંગ કરી અને આ મીટિંગમાં મનમોહન સિંહજીને આ બધા રહ્યા, પૂર્વ આર્મી ચીફને બધા, અને એમણે સવાલો ઉઠાવ્યા તો ખોટું પણ શું છે? ને આ કદાચ માની લો કે તમે એવું માનીને ચાલો કે ચલો ચૂંટણીને લઈને થોડું પીએમ સાહેબે આક્ષેપ કર્યા, પણ એક પણ ઉમેરો, એ પણ પૂછો સાથે કે તો આગલે દિવસે તમારા પ્રવક્તાએ, બે પ્રવક્તાએ શા માટે જૂઠ બોલ્યા, શા માટે ના પાડી કે ના ના આવી કોઈ પાકિસ્તાન સાથે મીટિંગ નથી થઈ, આ વસ્તુ બીજે દિવસે સ્વીકારવી પડી. આ વસ્તુ છે, તમે જો એક તો કોંગ્રેસે હાથે કરીને રામ મંદિરનો મુદ્દો આપ્યો તો બરોબર છે કે આપી દીધો કપિલ સિંબલજીએ, અને આ લોકોએ ઉપાડી પણ લીધો મસ્ત રીતે, કારણ કે ગુજરાતની ચૂંટણીમાં રામ મંદિર કામ કરી જાય, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કામ કરી જ જાય ઇમોશનલી. હા, પણ આ વસ્તુમાં હવે આ બધું પૂરું થઈ ગયું છે, જીત ફેંસલો પાસે હું ફેંસલો પણ આપી દીધો, તો હવે ખરેખર સંસદ રૂટીનલી ચાલવી દેવી જોઈએ, હવે આ બધી વસ્તુથી બહાર નીકળવું જોઈએ. વડાપ્રધાન આ દેશના વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી. એને મતો માટે આ આક્ષેપો કરી દીધા, સવાલો ઉઠાવ્યા, બધું જ કર્યું, તો સંસદમાં એને કેવું જોઈએ? એને તો સંસદમાં ખુલાસો કરે, તો સંસદમાં એની સામે ખુલાસો થાય, પણ એને એવું નથી કરવું. દેશની પ્રજાને કેવી રીતે ઇમોશનલ કરવી છે એના માટેના બધા આક્ષેપો હોય છે, અને હંમેશા એને આવા જ આક્ષેપો કર્યા છે, અને એને લઈને એને મતો લીધા છે. વાતો એને ઇલેક્શન એજન્ડા એ હતો વિકાસ, મતમાં ફાયદો કરવા માટેના આ પ્રોપોગંડા હતો, પણ મતમાં ફાયદો થયો નહીં થયો એ શું થયું છે એ આ પ્રજા જાણી ચૂકી છે, કેવી રીતે થયો અને કેમ થયો. પણ જે રીતે લોકશાહીનું ગળું દબાવવા માટેની જે વડાપ્રધાનની વાત છે એ ભાજપમાં બરાબર છે, પણ કોંગ્રેસને દબાવવાની વાત છે. વિરોધ ખતમ કરો, વિરોધ ખાલી એટલો છે. આ એક ઇન્સિડન્ટ છે, ટોટલી એમને કઈ બોલવાનું નહીં. સવાલ ઉઠો, સંસદ સવાલ એવો છે કે આવી ટેકનિક્સ આગળ મંદિર ચાલવી જોવે કે ના ચાલે, સંસદમાં કોઈ પણ વસ્તુ બને એનો જવાબ આપવો જોઈએ, અને એનો જવાબ વડાપ્રધાન આપવો જોઈએ. તમે આક્ષેપ કર્યા છે તો ક્લિયરિફિકેશન કરો. તમે તમે બિરિયાની ખાવા પાકિસ્તાન બે દિવસ સંસદ હવે નહીં આપ્યું જવાબ, એક માથું કાપવાની જગ્યાએ તમે 10 માથા કાપવાની વાત કરતા હોય ત્યારે ત્યારે તમે બિરિયાની ખાવા જો, એ લોકોને તમે જાહેર નથી કરતા. આ તમારો સીધો સીધો સવાલ છે, તમે જવાબ આપો લોકોને, કારણ કે તમે મહેમુબા સાથે બેઠા છો, આતંકવાદીઓ પેદા કર્યા છે, લોકોને તમે આતંકવાદી બનાવી રહ્યા છો, સત્તા પણ તમે એનો જવાબ નથી આપતા, લોકોને નથી કહેતા. તમે ખાલી કોંગ્રેસ ઉપર મારો કરાવજો. આપણી સાથે 3 મિનિટ છે. અશોકભાઈ એવું કહે છે એક બાજુથી કે સંસદ છે લોકશાહીનું મંદિર છે, યસ યસ, તો ત્યાં ચર્ચાઓ થવી જોઈએ. એક તરફથી તમે સંસદ ચાલવા નથી દેતા તો ચર્ચાઓ કઈ રીતે કરે, પણ તો ચર્ચાઓ કઈ રીતે જાય? કારણ કે તમારી પાસે બીજો કોઈ મુદ્દો નથી, કોઈ એજન્ડા નથી, પરંતુ મીડિયામાં રહેવા માટે, મીડિયામાં છવાઈ રહેવા માટે તમે સંસદની કાર્યવાહી કરો છો. મીડિયા ખરીદેલા તમારા છે. આટલી હદે કોંગ્રેસ હારની અટકામાં તમે સંસદને મંદિર કયો છો? આજ સંસદ ઉપર, આજ સંસદ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો, પહેલો સોનિયા ગાંધી, અફઝલ ગુરુ, જયારે એ અફઝલ ગુરુ આતંકવાદી
સાબિત થઈ ગયો એની તમારું પાપ છે, તમારા પ્રધાનમંત્રી 300 કરોડ તમારા પૂર્વ પ્રધાનમંત્રી એ માફી માંગી, તમારા આડવાણી લેવા હતા, તમારા પૂર્વ પ્રધાનમંત્રી તમારે માફી માંગવાની, દેશની માફી માંગો કે ભાઈ મેં તમે આતંકવાદ આતંકવાદ પેદા કરનારો મસૂદ અઝહર મીટિંગમાં પાકિસ્તાનમાં જે તમે 300 કરોડ રૂપિયા પણ એમાં તમે દેશના કરોડો રૂપિયા સા માટે બરબાદ કરો છો. દેશની જનતા તમને પૂછવા માંગે છે કે જ્યારે સરકાર કામ કરતી સરકાર પ્રમાણિક સરકાર. હવે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, બંને મુદ્દા ઉપર આવીએ. સુધીરભાઈ આવી આવી પૈસા બગાડો તો આ દેશ પ્રસાદભાઈ પ્રસાદભાઈ આવી સાહેબની પાસે હવે પૈસા બગાડ કરો તો વિજય માનવ પાસે 30-30 સેકન્ડ પોલિસી નથી તમારી. સુધીરભાઈ 30 સેકન્ડમાં આવી આવા હુમલાઓ એ ચૂંટણીઓમાં થવા જોઈએ કે નહીં? એટલે ઈશ્વરભાઈ એ જ વાત છે, પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, વિકાસની મુદ્દાની વાત કરતો હોય, જનકલ્યાણના મુદ્દાની વાત કરતો હોય, લોકોને ઉપયોગી વાત થતી હોય, દેશમાં કંઈક સકારાત્મક માહોલ કરવાનો, તો એવી બધી વાતો થાય સારું છે. લોકોને ગુમરા કરી દે અથવા તો બિલકુલ ખોટા ખોટા ઇમોશનલ કરીને ડિવિએટ કરે એ પાર્ટી કોઈ પણ હોય, નેતા કોઈ પણ, એ ના થવું જોઈએ. અને સાદા સ્ટ્રેટ ફોરવર્ડ મુદ્દા એ જ લોકો કરશે કે જે નિર્ભીકતાથી કે જેને ચોક્કસ પોતાના પક્ષે સાચા હોય એ પરંપરા આગળ વધવી જોઈએ. 30 સેકન્ડ દેશના પ્રધાન મારો સીધો જ સવાલ છે કે આવા મુદ્દાઓ ચૂંટણીમાં ઉઠવા જોઈએ કે નહીં? લોકતંત્ર છે, લોકશાહીમાં બોલવાનો પોતાનો જે કઈ શંકાઓ છે એ વ્યક્ત કરવાનો બધાને અધિકાર છે. આજે છાને ખૂણે મીટિંગ થઈ હોય, આગલે દિવસે પ્રવક્તા ના પાડે છે કે આવી કોઈ મીટિંગ નથી થઈ, બીજે દિવસે સ્વીકારવું પડે છે કે હા આવી મીટિંગ થઈ હતી. તો આજે લોકશાહીમાં બધાને કા જાય કે જ્યારે ગુજરાતની ચૂંટણી છે, દેશની સુરક્ષાનો જ્યારે સવાલ હોય, તમે બંધ બાયણે પાકિસ્તાન સાથે મીટિંગમાં શું કર્યું? અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ફક્ત એટલા સવાલો પૂછ્યા કે ભાઈ તમે પાકિસ્તાન સાથે છાને ખૂણે મીટિંગોમાં શું ચર્ચા કરી? ચૂંટણી હોય કે ન હોય પણ આવી બાબતોની યોગ્ય તપાસ થવી જોઈએ, ખુલાસો કરવો જોઈએ. અશોકભાઈ આવા મુદ્દાઓ ચૂંટણીમાં આવવા જોઈએ કે નહીં? હું તો ના પાડું છું. લોકશાહીની અંદર તંદુરસ્ત વાત થવી જોઈએ, વિકાસની વાત થવી જોઈએ, નીતિની વાત થવી જોઈએ કે આવનારા દિવસોની અંદર, આવનારા વર્ષોની અંદર આ દેશની પ્રજા માટે અમે આટલું આટલું કરવાના છે. અમારે ભાઈ મારી વાત સાંભળો, વચ્ચે નહીં બોલતા પ્લીઝ. 30 સેકન્ડ ફટાફટ. એટલે કહેવાનો મારો સીધો સીધો આશય છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય જયારે મતો લેવા જાય તો પોતાએ કઈ દિશામાં તમે આગળ વધવાના, દેશને લઈ જવાના છો, કઈ તમે કેવા પ્રોજેક્ટો લઈને તમે રોજગારી ઉભી કરવાના છો, તમારી નીતિ અને નિયત શું છે, એ લોકો સામે મૂકીને મત લેવા જોઈએ. તો હું માનું છું કે તંદુરસ્ત લોકશાહીનો વરવા નમૂનો બને. બાકી અહીંયા તો આક્ષેપો કરવાના, જુમલાઓ ચલાવવાના, એક વાત એવી કરે 15 લાખ આપશું, બીજો મારે જેમ કે જુમલા છે, એટલે જૂઠું બોલવાનું છે. આના સિવાય કશું સાથે તમે કોંગ્રેસને, હું એવું માનું છું, સાથે કોંગ્રેસને અને અશોકભાઈને એ પણ પૂછો કે ચૂંટણીમાં ચૂંટણી હોય કે ન હોય, પ્રધાનમંત્રીને ગાળો દેવાની પ્રધાનમંત્રી માટે હલકા શબ્દો વાપરવાની તમને છૂટ છે? આવી તમારી છૂટ આપી છે પ્રધાનમંત્રી, બધું ક્યારે એને અપશબ્દ ન બોલી શકાય, એની ગરિમા જળવાવી પડે, બિલકુલ જળવાવી પડે, મર્યાદા રાખવી જોઈએ. એ પણ અમને કોઈ આક્ષેપ નથી કરતી, મણિશંકર અય્યરને પણ નથી, અને નથી તો કોઈ છે બિલકુલ નથી. આ ડિબેટમાં હલકા શબ્દો બિલકુલ નથી. ઉપર કોંગ્રેસ પ્રધાનમંત્રીને જે પણ ખરાબ કહેશે અમને દુઃખ આવશે. જનતા પ્રશાંતભાઈ, સુધીરભાઈ, અશોકભાઈ, ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ આભાર. ટકરાવ ગુજરાતનો પડઘા સંસદમાં. દર્શક મિત્રો, આ મુદ્દા એટલા માટે આપણે ચર્ચા કરવી જોઈએ કે આ આપણા તમામને અસર કરતો મુદ્દો છે. કદાચ ચૂંટણી તો આવશે અને જશે, હાર જીત એ તો એક રૂટીન પ્રક્રિયા છે. જિંદગીમાં કાલે શું થવાનું છે કોઈને ખબર નથી, તો હાર જીત તો એક સામાન્ય વસ્તુ છે. ત્યારે સવાલ એ છે કે મુદ્દાથી ચૂંટણી લડાવવી જોઈએ, ભાવનાથી નહીં. સવાલ એ છે કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય એ હોદાને માન આપવો જોઈએ, પછી એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય, પ્રધાનમંત્રી હોય, તો એને તમે ગાળો ન ભાણી શકો, એને ખરાબ ન કહી શકો, કારણ કે એની ખુરશીની તમારે ઇજ્જત સાચવવાની હોય છે. અને એટલા માટે જ ત્યારે જ આપણી સાચી લોકશાહી કહેવાશે
કે જ્યારે આપણે જનતા એનો સન્માન કરતા શીખીશું. નેતાઓએ આપણામાંથી એ શીખ લેવી જોશે કે આવી ભાવનાત્મક મુદ્દો અથવા તો ખરાબ ભાષાનો ઉપયોગ આપણે નહીં કરીએ, આપણે નહીં ચલાવી લઈએ. આપણા માટે તમે શું કરી શકવાના છો, તમે શું કરી શકવાના સક્ષમ છો, એ રસ્તા ઉપર જવું જોઈએ. પ્રધાનમંત્રી સામે જે પણ શબ્દો ઉઠાવ્યા એ પણ ખરાબ છે, અને ભવિષ્યમાં પણ આવું ન થાય એ તમામને નેતાઓને વીટીવી તરફથી આખી જનતાની અપીલ કરીએ છીએ, જનતા વતી, કે આવા ક્યારેક ખરાબ શબ્દોનો ઉપયોગ ક્યારે ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રધાનમંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય એનો ન કરાય. અને એટલા માટે જ આપણે એવી ઈચ્છા રાખીએ કે જનતાનો અવાજ તમે પણ સાંભળો, નેતા હોય, મંત્રી હોય કે પીએમ હોય. બસ આજે બસ આટલું જ. ફરીથી મળીશું ત્યાં સુધી. તમે જોતા રહો વીટી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.